હેલો બાળકો, સેન્ટ ફેવર્સની ક્લાસમાં તમારું સ્વાગત છે. હવે આજે આપણે કયો વિષય ભણશું? ગુજરાતી વિષય. અને ગુજરાતીમાં શું છે? આજે આપણે શું ભણીએ છીએ? દીર્ઘયવન શીખીએ છીએ. દીર્ઘયની પરાશ્રીમાં કીધી ની આપણે કરવાની છે. કને દીર્ઘય ટી આપણે થોડું થોડું શીખ્યા હતા. હવે આજે આપણે આખી કને દીર્ઘય ટી થી લખવાનું છે. ચલો તો લખીએ. હું બોલું અને તમે પણ બોલજો. કની દીર્ઘાઈ ધી. બોલો બધાએ. ખની દીર્ઘાઈ ધી. ઘની દીર્ઘાઈ ધી. ઘની દીર્ઘાઈ ધી. જની દીર્ઘાઈ જી. બોલો. છની દીર્ઘાઈ જી. જની દીર્ઘાઈ જી. બધા બોલો જોરથી. જની દીર્ઘાઈ જી. તની દીર્ઘાઈ ધી. થની દીર્ઘાઈ ધી. દની દીર્ઘાઈ ધી. ધની દીર્ઘાઈ ધી. રની દીર્ઘાઈ ની. તની દીર્ઘાઈ ધી. પછી શું આવે? હવે ને થની દીર્ઘાઈ ધી. ધની દીર્ઘાઈ ધી. ધની નની દીર્ઘાઈ ની. પની દીર્ઘાઈ પી. હની દીર્ઘાઈ પી. પછી બની દીર્ઘાઈ બી. ધની દીર્ઘાઈ બી. શું આવે તો પછી? બોલો કોઈ તો બોલો. તો પછી મ આવે ને. મની દીર્ઘાઈ ની. યની દીર્ઘાઈ ની. રની દીર્ઘાઈ ની. લની દીર્ઘાઈ ની. બની દીર્ઘાઈ ની. પછી શની દીર્ઘાઈ સી. શનિ દીર્ઘાઈ સી. શનિ દીર્ઘાઈ સી. પછી હની દીર્ઘાઈ ની. રની દીર્ઘાઈ ની. પછી ક્ષણિ દીર્ઘાઈ છી. અને હવે મની દીર્ઘાઈ ની. તો હવે આજે આપણે આખી લાઈન ટી થી કને દીર્ઘાઈ ટી થી જ્ઞાને દીર્ઘાઈ ની સુધી લખી. બરાબર. હવે જો બાળકો, આ તમારી વર્ણ પરિચયની ચોપડી છે. વર્ણ પરિચય ભાગ એક, એમાં પાના નંબર 24 અને 25, એના ઉપર આ કને
દીર્ઘાય કી થી જ્ઞ ને દીર્ઘાય જ્ઞ સુધી લખવાનું છે, તો એ તમારે લખજો. અને બીજું આ પાના ઉપર લખવાનું છે, પાના નંબર 25 ઉપર, બરાબર. તો આ બે પાનામાં તમારે વર્ણ પરિચયની ચોપડીમાં આ દીર્ઘાઈવાળું લખવાનું છે, તો એ સરસ અક્ષરે લખજો. ચલો, ત્યાં સુધી આવજો.